જડાષ્ટીની રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ. મિત્રો, રસોડું એક એવી જગ્યા છે જ્યાં આપણે દિવસનો ઘણો બધો સમય આપણે રસોડામાં જ કાઢીએ છીએ અને રસોડામાં અવનવી વાનગીઓ બનાવીએ છીએ. વાનગી બનાવતા આપણે નાની મોટી ભૂલો તો થતી જ હોય છે, જેવી કે કંઈક નવી વાનગી બનાવવામાં કે નવી કોઈક મીઠાઈ બનાવવામાં. પણ આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભૂલ એકવાર થાય કે બે વાર થાય, પણ ફરીથી એને ટ્રાય કરવાથી એ વાનગી આપણી સુધરી જ જાય છે. આપણી સાથે હિરલબેન સોને ઉપસ્થિત છે અને ફરીથી એક નવી વાનગી આપણને શીખવવાના છે. તો જોઈએ આ હિરલબેન સોને આપણને આજે કઈ નવી વાનગી શીખવવાના છે. આવો હિરલબેન, આજ આપ કઈ નવી વાનગી શીખવવાના છો? નમસ્કાર. આજે આપણે કરીશું ફ્યુઝન સેન્ડવિચ. ઓકે. જે નાના મોટા બધાને બહુ ભાવશે, બહુ ઇઝી રેસીપી છે. એમાં બહુ કંઈ ખાસ મહેનત પણ નથી. બરાબર. અને બધા નાના કોઈ પણ મતલબ બનાવી શકે, એટલે બધાને જ ભાવે. હા. ઓકે. તો એ સેન્ડવિચ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીશું? સેન્ડવિચ બનાવવા માટે આપણે લઈશું 1.5 કપ જેટલી ડુંગળી, 1 કપ માયોનીઝ, 1 કપ અમેરિકન બોઇલ કરેલી મકાઈ. આ પનીર છે 1 કપ, પણ એને ઝીણું ઝીણું ચોપ કરી એમાં મેં હળદર, મરચું અને થોડો ચાટ મસાલો નાખ્યો છે, જેનાથી ટેસ્ટ સારો આવશે. પ્લેન પનીર નથી લીધું, થોડું મસાલાવાળું કર્યું છે. બીજું છે કેપ્સિકમ 1 કપ, 1 કપ છે ચોપ કરેલા ટામેટા અને 1.5 કપ ચીઝ. આ બધું 1-1 કપ લેવાનું છે આપણે, અને એના કરતાં થોડીક ડુંગળી અને ચીઝ થોડુંક વધારે લેવાનું છે. મેં 1.5 કપ લીધું છે. પછી આપણે એમાં જે મસાલા એડ કરવાના છે એમાં છે મીઠું, મરી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો અને આ બટર છે જે આપણે સેન્ડવિચમાં એપ્લાય કરીશું બ્રેડમાં. ઓકે. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. આ સર્વિંગ માટેનું છે. લાસ્ટમાં આપણે સર્વ કરવા માટે એને કેચઅપ, ધાણાની ચટણી, વેફર અને ચીઝ થોડીક અને એને થમ્સઅપ યા તો કોઈ પણ કોલ્ડ ડ્રિંક સાથે તમે સર્વ કરી શકો. બરાબર છે. તો આપણે આજે સ્ટાર્ટ કરી અને આપણા દર્શક મિત્રોને બતાવીએ કે આ આ સેન્ડવિચ છે, પણ એનું નામ કંઈક નવું જ લાગે છે અને નામ સાંભળતા તો મને મોઢામાં બહુ જ પાણી આવી ગયું છે. હવે જોઈએ હિરાબેન ફટાફટ કેવી રીતે બનાવે છે અને આપણને ખવડાવે છે. તો ચલો હિરાબેન, આપણે તમે અમારા દર્શક મિત્રોને સેન્ડવિચ બનાવતા શીખવાડો. હા, શ્યોર. સૌપ્રથમ આપણે આ બધું મિક્સ કરીએ એના પહેલા આપણે ટોસ્ટર ઓન કરી લઈશું. ઓકે. જો તમારા ઘરે ટોસ્ટર ના હોય ત્યાં સુધી એ ગરમ થઈ જાય. જો તમારા ઘરે ટોસ્ટર ના હોય તો તમે આ સેન્ડવિચ નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો, પણ જ્યારે પણ તમે બનાવો તો એના પર કંઈ પણ લીડ એને ઢાંકવું પડશે. બરાબર છે. તો મેં એક બાઉલ લીધો છે જેમાં આપણે એડ કરીશું ચોપ કરેલી ડુંગળી, અમેરિકન મકાઈ, પનીર, કેપ્સિકમ. કેપ્સિકમ પણ તમે ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો. જે લોકો ડુંગળી ના ખાતા હોય એ બાફેલા બટાકા અથવા ગાજર એવું એડ કરી શકે છે. બરાબર. અત્યારે તો જો કે બધાને જ ભાવતું હોય એટલે વાંધો ના આવે. કદાચ ડુંગળી લસણ ના ખાતું હોય, લસણ તમે ક્યાં યુઝ કર્યું નથી, ડુંગળીની જગ્યાએ બીજું લઈ શકે છે. હવે આ માયોનીઝ છે જેનાથી આપણે ક્રીમી ટેક્સચર આવશે. 1 કપ જેટલું લીધું છે. જો વધારે ક્રીમી કોઈને પસંદ હોય તો એ લોકો વધારે લઈ શકે છે, પણ આપણે આમાં ચીઝ પણ એપ્લાય કરવાનું છે માટે આપણે 1 કપ લઈશું. બરાબર. હવે આપણે લઈશું ચીઝ. ચીઝ પણ આનાથી થોડી વધારે લેવી હોય તો આપણે લઈ શકાય? હા, લઈ શકાય. ઓકે. આ બધું ટેસ્ટ મુજબ છે. કોઈને ચીઝ વધારે પસંદ હોય તો એ લઈ શકે છે, કોઈને માયોનીઝની ફ્લેવર વધારે પસંદ હોય તો એ લઈ શકે છે. હા, એટલે જે જેની પસંદ. હા. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો એમાં નાખીશું 2 નાની ચમચી મીઠું ટેસ્ટ મુજબ. બરાબર. કેમ કે આપણે ચાટ મસાલો પણ એડ કરવાના છીએ. મરી જેનાથી થોડી તીખાશ આવશે, કેમ કે આપણે આમાં તીખા માટે કંઈ જ લીધું નથી. કેપ્સિકમ છે પણ એની તીખી ફ્લેવર નથી હોતી, માટે થોડું મરી. ગ્રીન મરચું આપણે લેવું હોય તો લઈ શકાય? હા, લઈ શકાય, પણ એની એટલી ફ્લેવર નહીં આવે. એના કરતાં આપણે ચીલી ફ્લેક્સ, મરી એનો ફ્લેવર સારી હશે. આ છે ચીલી ફ્લેક્સ.
પછી આપણે જોઈશું એને હલાવ્યા પછી જો આપણે વધારે ઓછી ક્વોન્ટિટીમાં આપણે એડ કરવું હોય તો આપણે કરી શકાય ટેસ્ટ પ્રમાણે. હા, આ છે ઓરેગાનો. આ મસાલાવાળો મેં લીધો છે, તમે સિમ્પલ પણ પસંદ હોય તો સિમ્પલ પણ લઈ શકો છો. આ ગાર્લિક વાળો છે. અને હવે એમાં એડ કરીશું ચાટ મસાલો. બરાબર. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. બધું મિક્સ થઈ જવું જોઈએ. માયોનીઝ છે, ચીઝ છે, એ દરેક વેજીટેબલની અંદર મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. બરાબર. તમારે આનાથી પણ વધારે ક્રીમી ટેક્સચર જોઈતું હોય તો તમે થોડું માયોનીઝ વધારે એડ કરી શકો છો. બરાબર. ચોઈસ ઉપર બધું. હા, ચોઈસ. ઓકે. હિરલબેન, આ બધાનો તમને વાનગી બનાવવાનો પહેલેથી જ શોખ છે? હા, પહેલેથી જ શોખ છે. ઓકે, સરસ સરસ. પણ મને બહુ ચૂંથારાવાળી વસ્તુ ઓછી ગમે છે, જે ફટાફટ થઈ જાય અને સારી લાગે ટેસ્ટમાં, એ વધારે પ્રિફર કરું છું. ઓકે, સરસ. એટલે આમાં ખાલી ચોપ કરવામાં ટાઈમ જશે તમારો, બાકી તો 15-20 મિનિટમાં રેડી થઈ જાય છે. ગમે ત્યારે કોઈને નાસ્તામાં પણ જોઈતી હોય, છોકરાઓને ભૂખ લાગે, બરાબર, લંચ બોક્સમાં ગમે ત્યારે તમે આ બનાવી શકો છો. રેડી છે. હવે આ કમ્પ્લીટ ટેક્સચર છે. આમાં આપણે માયોનીઝ કે ચીઝ કંઈ પણ એડ કરવાની જરૂર મને નથી લાગતી. બરાબર. બધું કમ્પ્લીટ જ છે, તમે જોઈ શકો છો. બસ હવે આપણું બેટર રેડી છે. હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું. દર્શક મિત્રો, આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે જોઈએ હિરલબેન આપણને આગળ કયું સ્ટેપ શીખવાડી રહ્યા છે. મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધી છે. અગર તમે બ્રાઉન બ્રેડ ના હોય અને વ્હાઈટ બ્રેડ તમને પસંદ હોય તો એ પણ લઈ શકો છો. ફાઇનલ બ્રેડથી તમે આ સેન્ડવિચ બનાવી શકાય છે. ઓકે ઓકે. હવે એમાં કોઈ પણ ચટણી આપણે એપ્લાય નથી કરવાની, સોસ નથી એપ્લાય કરવાનો. આમાં ફક્ત આપણે બટર એપ્લાય કરીશું, કેમ કે ઓલરેડી માયોનીઝ ને ચીઝ એ બધાની જે ફ્લેવર છે, માટે અગર તમે ગ્રીન ચટણી કે એવું કંઈ લગાવશો તો એ વેજીટેબલ જેવી સ્ટ્રીટ સેન્ડવિચ જેવું ટેસ્ટ આવશે, અને આપણે એવું બિલકુલ નથી કરવાનું. આ તમને એકદમ સરસ પિઝા જેવી કે જે હોટલમાં રેસ્ટોરન્ટમાં મળે છે પિઝા સાથે માયોનીઝ વાળી ટેસ્ટ આવશે. બરાબર. ઓન્લી બટર આપણે એપ્લાય કરીશું. અગર કોઈને કરવું હોય તો એ કરી તો શકે ને? કરી શકે છે. ઓકે. પણ એની જે ફ્લેવર મેઈન આવવી જોઈએ એ નહીં આવે. ઓકે. પછી એને નોર્મલ વેજીટેબલ સેન્ડવિચ જેવું લાગે. માટે ગ્રીન ચટણી આપણે સાથે ખાઈશું પણ અંદર એપ્લાય નહીં કરીએ. ઓકે. ફક્ત બટર એડ કરીશું. મેં બટર લગાવી લીધું છે. હવે આમાં આપણે મસાલો ફિલ કરીશું. ઓલરેડી ચીઝ તો નાખેલું જ છે મેં, પણ છતાંય કોઈને ટેસ્ટ પસંદ હોય તો થોડુંક ચીઝ એપ્લાય કરી શકે છે ઉપર. બરાબર છે. અને થોડુંક ચાટ મસાલો એડ કરીશું. એના પર બીજી બ્રેડ મૂકી દઈશું. હવે આના પર પણ આપણે બટર લગાવીશું કે જેથી એક ક્રિસ્પી થઈ જાય. ઓકે. એનું જે ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી સોફ્ટ ના રહે. ટોસ્ટર આપણું રેડી થઈ ગયું છે. ઓલરેડી બટરથી ગ્રીસ કરી લીધું. હા, સેન્ડવિચ રેડી થવા માટે મૂકી દીધી છે. હવે સેમ એ જ રીતે આપણે બીજી સેન્ડવિચ બનાવીશું. ઓકે.
એટલે એક સાથે ચાર પીસ થશે. ટોસ્ટર ના હોય તમારી પાસે ગ્રીલ સેન્ડવિચ મશીન હોય તો તમે એમાં પણ કરી શકો છો, નોનસ્ટિકમાં પણ કરી શકો છો. પણ જેવું આમાં થાય એવું નોનસ્ટિકમાં મજા ના આવે કેમ? નોનસ્ટિકમાં પણ થઈ શકે છે પણ એકદમ ક્રિસ્પી નહીં થાય, ઓકે, કડક કરી શકાય છે. ઓકે ઓકે. અને આમાં બંને સાઈડ પેક થઈ જાય છે જ્યારે એમાં તમારે ઓપન રહેશે. હા હા બરાબર. આમાં પણ આપણે ધ્યાન તો રાખવા જેવી બાબત છે કે હા બહુ વધારે હોય તો જ્યારે એ થશે ત્યારે બધું બહાર આવશે, એ મીડિયમ જ ભરવાનું, અને બહુ ઓછું હશે તો એનો ટેસ્ટ નહીં આવે. પણ આપણે રેડી કરી દીધી છે. ઓકે, હવે એને ટોસ્ટરમાં મૂકીશું. અને 5-1 મિનિટ માટે એને ટોસ્ટ થવા દઈશું. ઓકે, ટોસ્ટ થવા દઈશું. ઓકે દર્શક મિત્રો, સેન્ડવિચ ટોસ્ટ થાય ત્યાં સુધી લઈ લઈએ આપણે એક નાનકડો વિરામ. તમે જોઈ શકો છો અંદરથી કેટલી ક્રીમી અને ક્રન્ચી દેખાય છે. હવે એને હું સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશ. એના પર હું થોડો ચાટ મસાલો એડ કરીશ અને થોડુંક ચીઝ. એને આપણે થમ્સઅપ સાથે સર્વ કરીશું. અને આ જ સેન્ડવિચને આપણે બે રીતે ખાઈ શકીશું. આ જ સેન્ડવિચ હું તમને બીજી એક રીતે સર્વ કરીને બતાવીશ કે જેથી છોકરાઓને બહુ જોઈને જ એમને થશે કે અમે ખાઈ જઈએ એમ. ઓકે ઓકે. બીજી એક પ્લેટ છે જેમાં મેં વેફર ઓલરેડી મૂકેલી જ છે. બરાબર. જુઓ, થોડુંક પૂરણ વધારે ભરવાથી, અગર જો બ્રેડ નાની હોય અને પૂરણ વધારે હોય તો બહાર આવી શકે છે, એ તમે જોઈ શકો છો. માટે આપણે માપનું જ ભરીશું, કાં તો પછી બ્રેડ થોડી મોટી લઈશું. એના કરતાં ના, થોડું ઓછું ભરવું વધારે બેટર રહેશે. સેન્ડવિચને એના પર આપણે સોસ એપ્લાય કરીશું. ચીઝ પાથરીશું અને એના પર થોડુંક ચીલી ફ્લેક્સ.
ઓકે, જેથી એકદમ પીસા જેવો લુક આવી શકે છે. અને સાથે આપણે થમ્સઅપ પણ સર્વ કરી શકીએ છીએ. ઓકે, માટે આપણે રેડી છે બે પ્રકારની સેન્ડવિચ. આને તમે સેન્ડવિચ પીઝા પણ નામ આપી શકો છો. અને આ છે આપણી ફ્યુઝન સેન્ડવિચ. તો રેડી છે આપણે બંને સેન્ડવિચ. દર્શક મિત્રો, આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. દેખાવમાં તો ખૂબ સરસ લાગે છે, પણ તમારે ટેસ્ટ કરવો છે? અરે વાંધો, હું જ ટેસ્ટ કરીને બતાવું છું કે હિરલબેને આજે સેન્ડવિચ કેવી બનાવી છે. ખૂબ જ સારી બની છે, બહુ જ સરસ બની છે. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે તમને ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો ZS TV.